નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળના મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગોવામાં ભાજપનું શક્તિ પરીક્ષણ સફળ રહ્યું છે. તો ગોવામાં ભાજપનું શક્તિ પરીક્ષણ સફળ રહ્યું છે. ગોવાના નવા સીએમ પ્રમોદ સાવંત બહુમતી સાબિત કર્યું છે. નવા સીએમ પ્રમોદ સાવંતે સાબિત કરી છે બહુમતી. 20 ધારાસભ્યોનો સાવંતને મળ્યો છે સાથ. 40 સભ્યોની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 36ની. તો ગોવામાં ભાજપનું શક્તિ પરીક્ષણ સફળ રહ્યું છે. સાવંતે પદભાર સંભાળ્યા બાદ સાબિત કર્યો બહુમત. મહત્વના સમાચાર અહીંયા ગોવામાંથી મળી રહ્યા છે. ગોવામાં ભાજપનું શક્તિ પરીક્ષણ સફળ રહ્યું છે. ગોવાના નવા સીએમ પ્રમોદ સાવંતે બહુમતી સાબિત કરી છે. 20 ધારાસભ્યોનો સાવંતને સાથ સહકાર મળ્યો છે. આ સાથે જ 40 સભ્યોની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 36ની. તો સાવંતે પદભાર સંભાળ્યા બાદ સાબિત કર્યો બહુમત. મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે. ગોવામાં ભાજપનું શક્તિ પરીક્ષણ સફળ રહ્યું છે. નવા સીએમ પ્રમોદ સાવંતે બહુમત સાબિત કર્યો છે. આ સાથે જ 20 ધારાસભ્યોનો પણ સાવંતને સાથ સહકાર મળ્યો છે. એ સાથે 40 સભ્યોની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 36ની. એ સાથે જ તેમને બહુમત સાબિત કર્યો છે. સાવંતે પદભાર સંભાળ્યા બાદ સાબિત કર્યો બહુમત. વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા કામેશ ચોકસી જોડાઈ ચૂક્યા છે. જે કામેશ જી, જણાવો, ગોવામાં ભાજપનું શક્તિ પરીક્ષણ સફળ રહ્યું છે, સમગ્ર વિગત કામેશ. જી ના, આપણે જણાવી દઉં કે ગોવામાં જે ભાજપાની જે સરકાર ચાલી રહી હતી કે જેની વાત કરવામાં, જે મનોહર પરિકરના નિધન બાદ ગણતરીના કલાકોમાં જ નવા સીએમ તરીકે પ્રમોદ સાવંતે પદભાર સંભાળ્યો હતો અને આજે જે તેમનો ફ્લો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રમોદ સાવંતને શક્તિ પરીક્ષણમાં સફળતા મળી છે. પ્રમોદ સાવંતે બહુમત સાબિત કર્યું છે અને 20 ધારાસભ્યો જે છે તેમનું સમર્થન તેમને પ્રાપ્ત થયું છે. આ સાથે જ ગોવામાં પ્રમોદ સાવંતની જે સરકાર નિશ્ચિત થઈ છે. જી બિલકુલ કામેશ, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. તો ગોવાના નવા સીએમ પ્રમોદ સાવંતે બહુમત સાબિત કર્યું છે. સાવંતે પદભાર સંભાળ્યા બાદ સાબિત કર્યો છે બહુમત. તો મહત્વના સમાચાર અહીંયા ગોવામાંથી. ગોવામાં ભાજપનું શક્તિ પરીક્ષણ સફળ રહ્યું. ગોવાના નવા સીએમ પ્રમોદ સાવંતે બહુમત સાબિત કર્યું છે. 20 ધારાસભ્યોનો તેમને સાથ સહકાર મળ્યો છે. તો 20 ધારાસભ્યોનો સાથ સહકાર મળીને તેમને બહુમત સાબિત કર્યું છે. પદભાર સંભાળ્યા બાદ તેમને આ બહુમત સાબિત કર્યું છે.